સુરતની ખૂબ જ મોકાની એવી એસટીએમ ટેક્સટાઇલ માર્કેટ ઓગણપચાસ વર્ષને બદલે નવ્વાણું વર્ષ માટે લીઝ પર આપી દેવામાં આવી છે જેને લઈને વિરોધ પક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પ્લે કાર્ડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દેવાયું છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ ચોરશેના નારા લગાવ્યા હતા જેથી કોર્પોરેટરો ટીંગાટોળી કરીને લઈ જવાયા હતા ટેક્સટાઇલ માર્કેટનો ભાવ અત્યારે ખૂબ જ મોંઘો છે તેની સામે લીઝ ઉપર ખૂબ સસ્તા દરે ભારતીય જનતા પાર્ટીના મોટા માતાઓના ઇશારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ દ્વારા આપી દેવામાં આવી હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાપટ થઈ રહી છે ત્યારે શહેરમાં વિકાસ માટે રૂપિયાની ખૂબ જ જરૂર હોવા છતાં પણ ત્યાંથી આવક ઊભી થઈ શકે તેવું હોવા છતાં પણ વેપારીઓને ખુશ કરીને પાર્ટી ફંડમાં રૂપિયા ભેગા કરવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ કરી રહ્યા હોવાનું આપના વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પ્લે કાર્ડ લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દેવાયું છે જ્યાં કોર્પોરેટરોને ટોળી કરીને લઈ જવાયા હતા થોડા સમય માટે તો કોર્પોરેશનની સિક્યુરિટી અને વિરોધ પક્ષો વચ્ચે ભારે ચકચાર જોવા મળી હતી સામે નારેબાજી પણ થઈ હતી ટેક્સટાઇલ માર્કેટને ફાળવવામાં આવેલી લીઝને લઈને સમગ્ર સુરત શહેરમાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપોની ચર્ચા પણ ચાલી રહી છે સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ બહાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરતા સિક્યુરિટીએ તેમને ત્યાંથી દૂર કર્યા હતા કમિટીના ચેરમેન પરેશ પટેલ કોર્પોરેશનને હજારો કરોડનું નુકસાન પહોંચાડી રહ્યા છે અમે આજે તેના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું કારણ કે શહેરને જો આવી રીતે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે તો એ ક્યારેય સાંખી લેવાય નહીં જ્યાં હજારો કરોડ આવી શકે છે ત્યાં મામૂલી રકમ લેવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે અમે સતત તેનો વિરોધ નોંધાવતા આવ્યા છીએ અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પરેશ પટેલ ચોર છે અને તેણે ભારતીય જનતા પાર્ટીને લાભ અપાવવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત